ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આજે ઉત્તરાયણના દિવસથી કુંભ મેળાનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે પહેલા દિવસે ગંગામાં સ્નાન થશે જેનું સાધુ સંતોમાં ખૂબ જ મહત્વ છે કહેવાય છે કે આ સ્નાન કરવાથી સીધા સ્વર્ગના દરવાજા ખુલી જાય છે સ્નાનના નિયત સમયે તમામ અખાડાઓના સાધુ સંતો સંગમ પર શાહી સ્નાન કરશે અને આ માટે કયું અખાડું ક્યાં અને ક્યારે સ્નાન કરશે તે જગ્યા પણ નક્કી કરી દેવામાં આવી છે વર્ષોથી સૌ પ્રથમ કુંભમાં પ્રથમ સ્નાન કરવાની પરંપરા નાગા બાવાઓ દ્વારા કરવામાં આવે છે અને સાધુઓના શાહી સ્નાન પૂર્ણ થયા બાદ જ સામાન્ય લોકોને પાણીમાં ડૂબકી લગાવવાની મંજૂરી હોય છે શાહી સ્નાન માટે કહેવાય છે કે નિયત મુહૂર્તમાં કરવામાં આવેલા સ્નાનથી તેનું ફળ 1000 ગણું મળે છે અને આ વખતે કુંભ મેળામાં 14 જાન્યુઆરીથી 4 માર્ચ દરમિયાન કુલ 8 શાહી સ્નાનની તારીખો નક્કી થઈ ગઈ છે તો પ્રયાગરાજમાં શરૂ થઈ રહેલા કુંભ મેળામાં સુરક્ષાને લઈને પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે અને આ વખતનો કુંભ મેળો 42 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલો છે ત્યારે સમગ્ર વિસ્તારમાં શ્રદ્ધાળુઓની પૂરતી સુરક્ષા માટે પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે કુંભના મેળામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગંગા સ્નાન કરવા માટે આવશે ત્યારે સ્થાનિક પોલીસ તેમજ આઈટી વીપીના જવાનો સીઆરપીએફ સીઆઈએસએફ સહિતના જવાનો પણ હાજર છે અંદાજ પ્રમાણે આશરે 10,000થી પણ વધુ જવાનોને સુરક્ષાના કામ માટે રાખવામાં આવ્યા છે એટલું જ નહીં આસપાસના જિલ્લાઓની પોલીસ ફોર્સે પણ બોલાવવામાં આવી છે મહિલાઓની સુરક્ષા માટે સાદા ડ્રેસમાં પણ મહિલા પોલીસ કર્મીઓ હાજર રહેશે પ્રયાગરાજમાં અર્ધ મહાકુંભની ઉત્તરાયણથી શરૂઆત થવા જઈ રહી છે ત્યારે કુંભના મેળામાં રોજ લાખો હજારોની શ્રદ્ધામાં સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે તેવામાં તમામ શ્રદ્ધાળુઓને પ્રસાદ અને ભોજન વગેરેની વ્યવસ્થા કુંભમાં આવનારી સંસ્થાઓ કરતી હોય છે કુંભના મેળામાં આશરે 40-50 હજાર જેટલી પરમ ધર્મી સંસ્થાઓ આવતી હોય છે સંસ્થાઓના સ્વયંસેવકો કોઈ પણ જાતના પૈસા લીધા વગર રોજ ત્યાં આવતા શ્રદ્ધાળુઓને જમવાનું પૂરું પાડતા હોય છે તો શ્રદ્ધાળુઓ પણ લાંબી પંગતમાં બેસીને ભોજન અને પ્રસાદનો લાભ લેતા હોય છે जिनको रहने का ठिकाना नहीं है खाने का ठिकाना नहीं है क्यों ना भावुक व सभी को यहाँ कुंभ करने के लिए आते हैं उनके लिए सभी खाने का रहने का सभी प्रकार का व्यवस्था हम लोग फ्री ऑफ चार्ज करते हैं यहाँ पर પ્રયાગમાં અર્ધ મહાકુંભની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે રોજના લાખો અને કરોડોમાં જે શ્રદ્ધાળુઓ છે તે અહીં પહોંચી રહ્યા છે ત્યારે સૌથી મોટી જે તેમની એક મુશ્કેલી એ છે કે તે જમશે ક્યાં પણ જે લોકો અહીં આવશે તેમને પ્રસાદ ગ્રહણ તેઓ કર્યા વગર ન જાય તેની કાળજી અહીં આવનારી તમામ જે સંસ્થાઓ છે તે સતત રાખી રહી છે તેમણે ભરપૂર જમણ વાર મળે અને એટલા માટે જ એવું માનવામાં આવે છે લગભગ 40,000થી વધુ ધાર્મિક જે સંસ્થાઓ છે તે અહીં માત્ર 3 ટાઈમ લોકોને જમવાનું પૂરું પાડવામાં આવે તેનું ધ્યાન રાખી રહી છે અને લગભગ 1-1.5 કિલોમીટરમાં પંગતમાં બેસીને લોકો જે પ્રસાદ છે ધાર્મિક પ્રસાદ તે આરોગી રહ્યા છે કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન થાય તેના માટે વોલેન્ટિયરી એટલે કે સ્વયં સેવકો જાતે અહીં 1 પણ રૂપિયો લીધા વગર કામ કરતા હોય છે અને એમને એવું કહેવામાં આવે છે કે તેઓ સેવા અહીં કરવા આવ્યા છે એટલે કે પ્રસાદ અને કોઈ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય કોઈ અહીં આવીને ભૂખ્યો પરત ન જાય તેની જે જોવાની જવાબદારી પણ અહીં સ્વયંસેવી સંસ્થાઓ અને ધાર્મિક સંસ્થાઓએ ઉઠાવી છે કેમેરા પર્સન હિરેન કુમાર જોશી સાથે અનિલ પટેલ TV9 પ્રયાગ